હું જિજ્ઞા ઠક્કર બ્લેસિંગ્સ ટીમ થાને મહારાષ્ટ્રથી બ્રહ્મર્ષિ પત્રીજીનું પુસ્તક આત્મજાગૃતિના રહસ્યો સંકલ્પ શક્તિ અને વાક ક્ષેત્રનું સેકન્ડ ઓડિયો એટલે કે બીજું ઓડિયો ગુજરાતીમાં લઈને ઉપસ્થિત છું સંસારને જીત્યા એટલે વિશ્વ પર વિજય મેળવ્યો ઇતિહાસ સાક્ષી છે જેણે અશક્યની કલ્પના કરવાની હિંમત કરી એ જ બધી માનવ મર્યાદાઓને તોડી શક્યા મનુષ્ય દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન હોય કે તબીબી ક્ષેત્ર રમત હોય કે કલા જે લોકોએ અસંભવની કલ્પના કરી એમના જ નામો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે પોતાની કલ્પનાઓની સીમાઓને તેઓએ તોડીને વિશ્વ બદલી નાખ્યું ઉપનિષદનો પ્રથમ સંદેશ છે કે સંકલ્પ સાથે આગળ વધો પછી તોફાનો અટકાવી નહીં શકે તમને આંધીપવન રોકી નહીં શકે અને સફળતા નિશ્ચિત જ તમને મળશે દ્રઢ સંકલ્પ મૂળ પાયાનો વિષય છે દ્રઢ સંકલ્પને સાંસારિક કાર્યોમાં સમર્પિત કરો જો નિશ્ચય મજબૂત હોય અને વિચારણા યોગ્ય હોય તો તમને સફળતા જરૂરથી મળશે પછી ભલે તમે કોઈ પણ દિશામાં આગળ વધો જે વ્યક્તિ આશાવાદી છે નિરાશાવાદી નથી જેનો સંકલ્પ દ્રઢ છે જેનો વિચાર પાક્કો છે એની દશા આજે જેવી પણ હોય પણ એક દિવસ તો ચોક્કસપણે સુધરશે જ મહર્ષિ વશિષ્ઠ મુનિ કહે છે કે સંસારના રોગ ભયાનક છે એમાં જન્મ મૃત્યુ સૃષ્ટિ અને પ્રલય છે ઔષધિ વિજ્ઞાન દ્વારા કેટલાય આવિષ્કારો કર્યા હોય પણ આ રોગની સારવાર કોઈ દવાથી નથી થઈ શકતી ઔષધિ ફક્ત એક સારો વિચાર છે ઉત્તમ વિચાર છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે છે આ વાસ્તવિકતા જાણવી કે જળ પદાર્થ જે આધ્યાત્મિક પદાર્થો એકબીજાને પૃથક એટલે કે અલગ છે આ એક વિવેક અવસ્થા છે જેની યોગની ભાષામાં વિવેક ખ્યાતિ કહેવામાં આવે છે આ દ્રઢ સંકલ્પ અને સુવિચારથી થાય છે ઉચ્ચ વિચાર મનુષ્યના પ્રતિનિધિ હોય છે જે વ્યક્તિનો જેવો વિચાર હોય છે એ વ્યક્તિ એવો જ હોય છે ભારતમાં અંગ્રેજો આવ્યા તો શું સાથે લાવ્યા એક વિચાર ઓ ભારતવાસીઓ તમે બધા સ્વશાસન માટે લાયક નથી અમે તમારા નિયમની અને શાસનની વ્યવસ્થા કરીશું એમણે બસો વર્ષ સુધી રાજ્ય કર્યું અને ભારત દેશ ગુલામ રહ્યો મહાત્મા ગાંધીએ ભારતને કેવી રીતે સ્વતંત્રતા અપાવી એમણે એક વિચાર આપ્યો સંકલ્પ આપ્યો અંગ્રેજો ભારત છોડો આ અમારો દેશ છે અમે જાતે વ્યવસ્થાને સંભાળીશું અને જનજનને પોતાનો વિચાર આપ્યો દેશને સ્વાધીનતા મળી આ છે સંકલ્પની મહાનતા દ્રઢ સંકલ્પ બધા ઉપનિષદોમાં દ્રઢ સંકલ્પનું વારંવાર વર્ણન આવે છે શાંડિલ્ય નામના ઋષિની વિદ્યા છે ઋતુમય પુરુષ એટલે કે આ મનુષ્ય સંકલ્પોનો બનેલો છે જેવા સંકલ્પો કરશો જેવા વિચાર જેવી ભાવના હશે એવા જ બની જશો આગળ કહ્યું છે કૃતમ લોક પુરુષો મી જાય તે એટલે કે મનુષ્ય પોતાના બને બનાવેલા સંસારથી ઉત્પન્ન થાય છે આ સંસાર કેવો હશે એનો નિર્ણય મનુષ્ય જાતે કરે છે કેવો ઉદ્દેશ્ય હશે કેવા એમના માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની અને પુત્ર પુત્રી હશે એનો નિર્ણય પણ એ જાતે જ કરે છે જેવા સંકલ્પ વિચાર અને ભાવના એનામાં હશે એ એવો જ હશે જો કોઈના ખોટા વિચારો હશે તો યાદ રહે કે એ મનુષ્ય ખોટો જ બનશે જો વિચારધારા પવિત્ર હોય તો તે પવિત્ર જ બનશે ચિંતનશાસ્ત્ર ચિંતન એટલે કે વિચાર દ્વારા સૃષ્ટિ સૃષ્ટિ સ્થિતિ અને લય મારા વાલા મિત્રો આપણે આપણા જીવનમાં દરેક વસ્તુનું જાતે જ સર્જન કરીને ઈચ્છિત સમય સુધી એને રાખીએ છીએ જ્યારે એ સૃષ્ટિથી મન બદલાઈ જાય છે પરિણામ સ્વરૂપ આપણે આપણી વિચાર શક્તિનું સંહાર કરીને એ સૃષ્ટિનો લય કરીએ છીએ સૃષ્ટિ સ્થિતિ અને લય કરીએ છીએ સૃષ્ટિ સ્થિતિ અને લયની પૃષ્ઠભૂમિમાં બનવાવાળા આ શાસ્ત્રને ચિંતનશાસ્ત્ર કહે છે ચિંતનશાસ્ત્ર શ્વાસશાસ્ત્ર જ ચિંતનશાસ્ત્ર છે ચિંતનશાસ્ત્ર જ સૃષ્ટિશાસ્ત્ર છે જે પણ ક્ષેત્રમાં આપણું ચિંતન હોય છે એને અનુરૂપ જ સૃષ્ટિ હોય છે સંગીતના ક્ષેત્રમાં વિચારધારા પ્રવાહિત થાય છે આપણે સંગીત સાંભળીએ છીએ શીખવાની ઈચ્છા રાખીએ છીએ અને એક દિવસ સંગીતના સમ્રાટ બની જઈએ છીએ રચનાત્મક વિચારધારા જો ધ્યાનની દિશામાં જાય તો આપણે ધ્યાની બની જઈએ છીએ ઘર બનાવવાનો વિચાર લગ્નનો વિચાર બાળકની ઈચ્છા આ દરેક સૃષ્ટિનું સર્જન કરે છે જીવન એક સર્જનનું વૃક્ષ છે જે મનની સર્જનાત્મક રૂપે બીજથી જ વિકસિત થાય છે આપણે જો ઈચ્છીએ તો વર્તમાનને એક બીજ રૂપમાં જ ઢાળી શકીએ છીએ હવે જીવન નથી જોઈતું એવો વિચાર કરીને રસ્તા પર ચાલતી વખતે અકસ્માત થઈ જાય છે અને મૃત્યુને પ્રાપ્ત કરીએ છીએ ભગવાન આ જીવન વ્યર્થ છે એનાથી સારું તો મૃત્યુ આવી જાય કોના માટે જીવવું આ દુનિયાથી દૂર થઈ જઈએ તો કેટલું સારું વારંવાર અકસ્માત થઈ શકે છે શરીરના પણ ભાગમાં કેન્સર થઈ શકે છે લિવર કિડની કે શરીરનું કોઈ પણ અંગ કામ કરવાનું બંધ કરી શકે છે આ દરેકનું કારણ આપણી વિચારશક્તિનો ઉપસંહાર જ છે જીવન માટે દરેકને પ્રેમ આકર્ષણ અને મધુરતા હોવી જ જોઈએ જેવા જીવનની ધારાથી વિરુદ્ધ દિશામાં વિચારો આવે છે તો જીવન મૃત થઈ જાય છે દેહનો ત્યાગ થઈ જાય છે જે જીવન જીવનના પ્રતિ હંમેશા સજગ કાર્યશીલ રચનાત્મક અને સ્વતંત્ર જીવન જીવે છે તો તે તેના આ દેહરૂપી જીવનનો કદી અંત થતો નથી સૃષ્ટિનું સર્જન વિચારથી એટલે કે ચિંતનથી થાય છે સૃષ્ટિનું સર્જન કરવું એ ઈશ્વરનું કામ નથી આ દરેકના રચનાકાર તમે જ છો જેનામાં તર્ક કરવાની અને વિચારવાની યોગ્યતા છે સ્વતંત્ર સંકલ્પ શક્તિનું દિવ્ય તત્વ જે સમસ્ત જીવનનું પ્રથમ સૃષ્ટિ કરતા છે વિચારોનો વિસ્તાર થતાં જ જીવન તરફ પ્રવાહિત થાય છે વિચારોને ગ્રહણ કરીને એના પર મનન અને મંથન કરીને વિવેક અને બુદ્ધિથી સંપૂર્ણ વસ્તુઓને રંગી દેવામાં આવે છે આપણા બધામાં એક સાર્વભૌમ રચનાત્મક સંકલ્પ શક્તિ છે જેનાથી પોતાના ધ્યાન પરાયણ વિચાર પ્રણાલી દ્વારા પોતાનો વિસ્તાર આપણે કરવો જોઈએ વિચારોને ત્યાગવાની સાથે જ સૃષ્ટિનો લય એટલે કે અંત થઈ જાય છે ચિંતન દ્વારા સૃષ્ટિ ચિંતન દ્વારા સ્થિતિ અને ચિંતનનો ઉપસંહાર અથવા તો જ સંસારના લયનું એટલે કે નાશનું કારણ બને છે સમુદ્રની સુંદરતા મોજાથી સંભવ છે મોજાના પ્રવાહ વિનાનો સમુદ્ર ના હોઈ શકે એ રીતે જીવન નિરંતર વિચારો દ્વારા જ ગતિશીલ છે દરેક પ્રાણીની મૌલિક પ્રકૃતિ જ વિચારોનો યોગ છે આપણને દરેકને એક દિવ્ય બુદ્ધિ અને અનેક સાર્વભૌમત્વ રચનાત્મક સંકલ્પશક્તિ પ્રાપ્ત છે સંકલ્પ દ્વારા જે દિશામાં ચિંતન ધારાને પ્રવાહિત કરીએ છીએ એ જ તરફ સૃષ્ટિનો વિકાસ થતો રહે છે એટલા જ સમય માટે એ સ્થિર રહે છે જ્યારે ચિંતન ધારાનો ઉપસંહાર થાય છે ત્યારે સૃષ્ટિનો લય એટલે કે નાશ થઈ જાય છે તમારા જીવનમાં દરેક ક્ષણ અમર્યાદિત સર્જનાત્મકતા છે અને સૃષ્ટિ અપાર પ્રચુરતાથી ભરેલી છે બસ એક સ્પષ્ટ આગ્રહ કરવાની જ વાર છે અને તમારા દિલની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે શક્તિ ગ્વૈન લેખિકા આપણને કહે છે આ જાણી લો કે તમે એક એવી શક્તિ સાથે કામ કરો છો કરી રહ્યા છો જે આજ સુધી પોતાના કોઈ પણ કાર્યમાં ક્યારેય અસફળ નથી થઈ એટલે જ તમે આ અટલ વિશ્વાસની સાથે આગળ વધી શકો છો કે આ તમારા માટે પણ કોઈ પણ દિવસ અસફળ નહીં થશે રોબર્ટ કાર્લિયર લેખક આપણને કહે છે સુષારા વ યન નેની યતે ભીષુવર ભીષુરવાજીન ઈવ હથ પ્રતિષ્ઠમ યદિરમ જવીરમ તન્મય મનઃ શિવ સંકલ્પમસતું એટલે કે આ માનવ જે વિદ્વાનો અને વિચારશીલ લોકોને આ માર્ગ આ રીતે માર્ગદર્શન કરે છે જેવી રીતે કોઈ સારો સારથી તેજ અને શક્તિશાળી ઘોડાને પોતાના વશમાં કરીને ચલાવતો હોય છે જે હૃદયમાં વસે છે જે કોઈ દિવસ વૃદ્ધ નહીં થાય એને જ ખૂબ એ અને જે ખૂબ જ શીઘ્રગામી છે મારા હૃદયમાં વસવાવાળા અંતર્યામી મારા મનને સંકલ્પયુક્ત બનાવી દે આ છે વેદનો શિવસંકલ્પ શ્લોક વિકલ્પ શક્તિ મનુષ્ય પોતે જ પોતાની સૃષ્ટિનો સર્જનહાર છે એ ઈચ્છે તો એને સ્વર્ગતુલ્ય અથવા નર્કતુલ્ય બનાવી શકે છે મનુષ્ય પોતાની વિશેષ વિકલ્પ શક્તિ દ્વારા બધું જ નિર્જીવ કરી રહ્યો છે પોતાના શારીરિક અને માનસિક સુખોને ગુમાવી રહ્યો છે જીવન મધુરતાપૂર્ણ છે સુખ શાંતિ અને આનંદથી ભરપૂર છે પણ અનાવશ્યક જિંદગીની મીઠાસને મનુષ્ય પોતાનાથી દૂર કરી રહ્યો છે દરેક સમયે વિકલ્પ વિચાર વિકલ્પ શબ્દ જ ચાલતા હોય છે પોતાને જ નીચ અજ્ઞાની કલંકિત માને છે હું બેકાર છું હું કંઈ પણ કામનો નથી આ અજ્ઞાનની ભાવના થઈ ચૂકેલા કામોને પણ નષ્ટ કરી નાખે છે મારા પ્રિય મિત્રો આપણા પોતાના જીવનના દુઃખી ઉદાસ વિષાદપૂર્ણ થવાનો સૌ પ્રથમ અને મહત્વપૂર્ણ કારણ છે વિસ્તૃત વિકલ્પ જે દરેક સમયે તાંડવ નૃત્ય કરીને બધું જ તહસ નહસ કરી રહ્યો છે આ છે વિકલ્પ શક્તિ